અમારી ભાષામાં ગામનો ગોંદરો, ગામનો પાદર, એવું એવી ભગવતી જાગતી જોગ જેના અનેક પરચા છે એવી શક્તિ માતાની, સખત માતાની અહીંયા દેવી છે. એના પટાંગણમાં ગૌ માતાના લાભાર્થે માખેલ ગામ સમસ્ત આ લોક ડાયરો, જેમાં બહુ સારા એવા ભજનીક જેની પાસેથી સંતવાણી સાંભળવી એક આનંદની વાત છે, એવા હરી ગઢવી, હરિભાઈ ગઢવી. નાનેરો ભાઈ છે, પણ મારું તો અત્યારે થોડુંક કામ કરી દીધું, નહીતર બધાને સારી રીતે બેસાડવા, બધું વ્યવસ્થિત કરી અને પછી મારે એને હોંકવાનું હોય સંચાલન કરીને, પણ એને મારું થોડુંક કામ કરી દીધું એટલે એનો આભાર માનું છું કે એને સરસ મજાની ગણપતિ વંદના કરી અને બહુ સારું એક આખું આમ થાળ બાંધી દીધો, મજા આવી જાય બધાને, એવા સરસ મજાની ભજનની મોજ કરાવી. બેન તારાબેન એમને આપણે સાંભળવા છે, વચ્ચે થોડીક વાત હું લઈને આવું. સખત માતાની દેરી, આ દેરીએ તો ઘણા પરચા પણ માખેલ ગામે જોયેલા છે, એવી આ દેરી છે. ને મારે ભાઈ શૈલેષભાઈ, આમ તો પહેલો જ પ્રોગ્રામ શૈલેષભાઈ મને આ ગામમાં માં ચામુંડા ના મંદિરે કરાવેલો, ત્યાર પછી સૂર્ય મંદિરે કરેલો, ગામની હામી સાઈડે એ પણ. એટલે કહેવાનો અર્થ કે પાંચેક વખત હું આ ગામમાં આવ્યો છું, આજે પાંચમી વખત આ ગામમાં આવ્યો છું કાર્યક્રમ કરવા, એટલે મને આનંદ છે. અને મને દર વખતે અહીં સુધી લાવવાવાળા અમારે કાશીરામભાઈ ઠાકરસિંહભાઈ મઢવી, આમ તો મઢવી અમારા માટે મહાન છે, દરેક મઢવીને જોઈ ત્યારે અમે અવહુરા ચાખનું ઉચ્ચારણ છું, એટલે મને આનંદ છે તમને જોઉં ત્યાં. કારણ કે અમારો કોઈ પણ કાર્ય હોય, અમારું શુભ કાર્ય હોય તો પહેલાં અમારે મઢવીની હાજરી જોવે, પછી અમારે આ કામ થાય, શુભ કાર્ય થાય, એટલે અમને મઢવી પ્રિય છે, એટલે અમે એના વાલા છીએ, એ અમારે વાલા છે, આડના સંબંધો છે, એટલે એ બાબતે પણ આનંદની વાત છે. ઘણી બધી મહેનત કરી અને આ કાર્ય કરેલું છે એ પણ હું જોઉં છું. હું ને અમારે કાશીરામભાઈ, અમે તો વહેલા વી આવ્યા હતા, વેણુ દાદાના દર્શને ગયા, દર્શનનો લાભ મળ્યો, આરતીનો લાભ મળ્યો,
પણ જ્ઞાની આરતી જોઈ ને ત્યારે મને સતાધારની આરતી યાદ આવી, કે સતાધારની આરતી એવી લાગતી હતી ને એક આ વેણુ દાદાની આરતી મને એવી લાગી, મજા આવી ગઈ એમ. એટલે એવું સરસ મજાનું આ ઠેકાણું છે. એમાં ભાઈ હરિભાઈ એક વખત ફરીથી એને તાળીઓના ગડાટ માટે હું એટલે વધાવવાનું કહીશ કે દરેક કલાકારો પૈસા માટે કાર્યક્રમ કરે છે, એ ચોખ્ખી વાત છે. અત્યારે ધંધો છે, બરોબર, આ એક કલાકારી છે એ અમારો ધંધો છે, અમે આના બજેટ લઈએ છીએ, અમે આના પૈસા નક્કી કરીએ છીએ કે અમારા આટલા થાય આટલા થાય. પણ આજે બે કલાકાર એવા છે, બેન તારાબા અને ભાઈ હરિભાઈ ગઢવી, એ બેયની મેં વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર એવું મેં સાંભળેલું છે કે ગાયુના કાર્યક્રમ હોય ત્યાં એ પૈસા નથી લેતા, તો જોરદાર તાળીઓના ગુંડા ત્યાં નહીં. ખૂબ અભિનંદન છે ભાઈ, સારા સારા કલાકારો જે નથી કરી શકતા એ કામ તમે કર્યું છે. બે બેનને, બેનની તો નાની ઉંમર છે, ભણવાની ઉંમર છે, પણ છતાં બેને પણ ગાયુના લાભાર્થે ફ્રી કાર્યક્રમ કરે છે, એટલે એમને પણ હું અભિનંદન આપું છું. સાથોસાથ વેગડ સાઉન્ડ, એટલે આપણે ખાલી કચ્છ પૂરતું નહીં પણ કોઈ પણ જગ્યાએ એમ કેમ કે વેગડ સાઉન્ડ છે, એટલે કલાકાર ગૌરવ અનુભવતો હોય કે મારો આજ વેગડ સાઉન્ડમાં કાર્યક્રમ છે, એવું સરસ મજાનું વેગડ સાઉન્ડ છે. બોલો, કેવું ન પડે કે તમે આપજો, આમ કરજો, ઓલું કરજો, એવું સારામાં સારું સાઉન્ડ, એક કચ્છનું વેગડ સાઉન્ડ આખા ગુજરાત નહીં પણ મુંબઈ સુધી પ્રખ્યાત છે. બોલો, કચ્છની આબરૂ એને વધારી દીધી એવું આ વેગડ સાઉન્ડ છે. અને હું તો કોક વખત જ મને આમાં લાભ મળે છે, ધજાળા એક વખત બોલ્યો તો ફરીથી આજે અહીંયા આવ્યો છું. પણ આ સાઉન્ડ હોય એટલે મજા આવે, 10 મિનિટ બોલવું હોય તો 20 મિનિટ બોલવાનું આમાં મન થાય. આમાં કલાકાર લાખ નો થઈ જાય ને આમાં કલાકાર ખાખ નો થઈ જાય, અમારો બધો જ આધાર સાઉન્ડ ઉપર હોય, સાઉન્ડ સારા હોય એટલે મજા આવે. બાબા ઉસ્તાદ ભાઈ, સાદિક ઉસ્તાદ ભાઈ, અમારે પંકજભાઈ ને અમારે ગઢવી મંજી રાહ ગઢ, એમાં મને આનંદ થયો. બોલો, નકર ગઢવી તો બોલ બોલ જ કરતો હોય ને, અમારા ગઢવી મંજીરાઓ ગાડે છે. બોલો, અમારે ગઢવી બોલ બોલ જ કરવાનું હોય. ચતુરાય ચારણ તણી, ચારણ જેવું કોઈ ચતુર નહીં. પણ આવો સરસ મજાનો કાર્યક્રમ છે, એટલે ભગવાન સૂર્યનારાયણ શું એની વાત કરી. માખેલ ગામના પાદરની માલપા, રોડ કાંઠે તમે જોવો તો ખરો કેવું મજાનું સૂર્ય મંદિર શોભે છે, ગામની શોભા વધારી છે. આ સુરજધાર ન્યાથી અવશેષો મળેલા ભગવાનની મૂર્તિ, એ તો પડખે ના દરબાર ઠાકોર સાહેબ આડેહરના દરબાર, એને મૂર્તિ લઈ જાવી હતી, કીધું આપ્યું હતું. પણ આ જ ગામનો, માખેલ ગામનો રાજકોર ઋષિ તુલ્ય, જેના જીવનની માલિકા સૂર્યની ઉપાસના, સૂર્યની આરાધના, સૂર્યનું સ્મરણ, સતત સૂર્યદેવનું સ્મરણ, નમો આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાયક તોડી, રવિ ભાવથી તુજને શિષ્ય નામો, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામુ, કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા, ઉઠું મંડળું તાહરા ગુણ ગાવા, વંદુ નિર્મળ બુદ્ધિ પ્રેરિત વાણી, તમે શુદ્ધ જો અક્ષરો ભક્ત જાણી, અહો કેમ વર્ણવ વાત તારી, રહ્યો માનવી અલ્પસે બુદ્ધિ મારી, બધા કરોડ 33 દેવ માહી, રવિ તુજથી કોણ ઉપરી થાય. કોઈ જગતની માલપા એવો દેવ નથી તારાથી વધારે કોઈ તેજ આપી શકે, કોઈ કોઈ તારાથી વધારે સમક્ષ પ્રત્યક્ષ દેખાઈ શકે એવો કોઈ જોયું જોયો નહીં. રવિ તુજથી કોણ ઉપરી થાય, તારાથી ઉપર કોને ગણવું, એવી ઉપાસના કરવા વાળા ત્રિકમરા. એને કીધું, ભગવાન તો મારી મેળીએ બેન છે, પણ કે હું મંદિર બનાવી
અને મૂર્તિને પધરાવવા માંગુ છું. તો કે એ તો ધણીની ઈચ્છા, આર્ધ માણસ મૂર્તિ લેવા માટે થઈ અને ગાડામાં પધરાવવા માટે થઈને હુકમ કર્યો. આ 10 માણસો મૂર્તિને લઈ અને ગાડામાં પધરાવવા માટે મથે, પણ ભગવાન સૂર્યનારાયણની ઈચ્છા આડેહરમાં બેહવાની નહોતી. એની ઈચ્છા કઈ, એટલો અથાગ પ્રયત્ન કરવા છતાં મૂર્તિ ખહી નહીં. અને આ તો એક રાજગોર સૂર્યનો ઉપાસક, તુહી સૂર્ય તુહી સૂર્ય તુહી સૂર્ય તુહી સૂર્ય, ઓમ ભાસ્કરાય વિદમહે મહદુતિકરાય ધીમહિ તન્નો આદિત્ય પ્રચોદયાત, તન્નો આદિત્ય પ્રચોદયાત. મનની માલતા સ્મરણ ચાલે સૂર્ય ભગવાન. અને એમ થયું કે ઓહો, આડેહરના દરબાર પણ સમજી ગયા કે મારા નાથની કંઈક ઈચ્છા કંઈક જુદી છે, મારા નાથની કૃપા કંઈક જુદી છે. કે ભૂદેવ કયો તો ખરા, એ રાજગર, એ રાજગુરુ, એ રાજગોર, તો જ્યાં કર્કવૃત જે ઠેકાણે એને બેહું જોવે, જ્યાં સૂર્યનું પહેલું કિરણ છેલ્લું કિરણ જ્યારે ઈ દિવસ કાલનો દિવસ ઉત્તરાયણના સૂર્ય થાય, આપણે એમ કહીએ છીએ, જેની વિષ્ણુ પિતા જેવા એ વાત જોઈ હતી. એટલે પ્રથમ જ્યાં સૂર્યનું કિરણ પડે એ જગ્યાએ, નહીતર દરબાર, હું કઈ એવો મોટો માણસ નથી કે હું એના મંદિરો બંધાવી શકું, હું તો માંડ મેળી કરી શકું એવો સામાન્ય માણસ, અહુરા ચાખનો હું મઢવી. પણ નારાયણની ઈચ્છા, સૂર્યનારાયણની ઈચ્છા તો કઈક જુદી. અને આડેહરના દરબાર એમ કહેતા હતા, ઠાકોર એમ કહેતા હતા, તો તિકમરાય, એ મંદિર હું બંધાવું, મારા ખર્ચે બંધાવું, કે એ મારા નારાયણની ઈચ્છા નથી, જેદી બંધાવું તેદી મારા પૂર્વજની ઈચ્છા છે, પૂર્વજોની ઈચ્છા છે કે જેવું બનાવું એવું, જેદી બનાવું તેદી, પણ હું જ બનાવું, મારી મેળીએ નારાયણ બહેને તેથી જ રૂડો લાગે. અને આજે કેટલો બધો રૂડો લાગે છે, આજે આપણને માખેલ ગામની આખી પ્રતિષ્ઠા વધારી દીધી, કેટલો રૂડો એ જે આજે નારાયણ મળે, આજે દેખાય છે, જેનો ફોટો આ અહીંયા સામે આપણી સામે આ ફોટો છે, આ ફોટો એ સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિનો ફોટો છે એ આપણી સામે છે. એવું આ માખેલ ગામ, કે અહીંયા ભગવતી ચામુંડા પણ એટલી ચમત્કારી કે જેના હાલાણનો નાકનો દાણો લઈ લે, બાપ પાસેથી હટ કરી કે એક નાકનો દાણો મને હોના નો લઈ દો. અને એની દીકરી પાસે અહીંયા પાણીમાં નાવા આવે, બધી દીકરીઓ આરે, અને નાકનો દાણો ખોવાઈ જાય અને આંખની માલપાથી આહુડા પડી જાય કે મારો બાપ બીજો દાણો લઈ શકે એમ નથી, મેં હઠ કરીને માંડે ખોનાનો દાણો લીધો છે, અને એ માં સતત તારી ડેરી હું નાવા આવી અને મારો દાણો ખોવાઈ જાય, આંખની માલપાથી બે આહુડા પીડ્યા. અને જે જગ્યાએ ન્યાયથી ન્યાયથી આમ હાથ ફેરવે ને, ત્યાં હોનું કોઈ દી પાણીમાં તરે નહીં, પણ અહીંયા હોનાનો દાણો ઉપર તરતો તરતો આવ્યો હતો. એ આ સતતની ડેરી, એવી આ શક્તિ છે કે જ્યાંથી એક એના જૂડ ની માલપાથી લાકડું ન લઈ જઈ શકાય, અને અહીંથી લાકડા ગયેલા ભર ભરીને ગયેલા પાછા પણ આવ્યા છે, એવા પણ ઇતિહાસો અહીંથી ભર ભરીને દાખલા, કે આ લાકડા તો જગ્યામાં વાપરવાના છે, અરે કોઈ અતિથ અભ્યાગત આવે એને રસોઈ માટે વાપરવાના છે, છતાં એક રાત રોકાઈને બીજે દી પાછા મેકલવા પડે, ઈ આ સખત, એની આ દેરી છે. અને એના સાનિધ્યની માલપા, ભગવતીના સાનિધ્યની માલપા કઈક બોલવાની ઈચ્છા છે, ત્યારે માને કઈ શક્તિ રી શક્તિ ગતિ કવિ મતિ કથી ન જાય. હે માં, તારી શક્તિ તો અમે મોઢાથી હું કહીએ, ઈશ્વરદાસજીએ કીધું કે હે નારાયણ, હે કૃષ્ણ, હે મુરલીધર,
હે દેવકી નંદન, તારા હું વખાણ કરું, હું તો ભગવતી નો ઉપાસક, માનો ઉપાસક, દેવી પુત્ર ગણાવ, પણ માં તત્વને મૂકી અને જો નારાયણ તારા જો ઉપાસના આરાધના તારા વખાણ કરતો હોય, તારા ગુણગાન ગાતો હોય તો બાપ એ તારે ગૌરવ લેવા જવું છે, અમારે નહીં. કારણ કે નારાયણ નારાયણા તારણ તરણ અહીર, હું ચારણ અને હરિ ગુણ છવા વતો સાગર ભર્યો શીર. નારાયણ નારાયણા તારણ તરણ અહીર, અને નારાયણ નારાયણા ફેરા કાટણ ફંદ, હું ચારણ અને હરિ ગુણ છવા વતો સોનું ઓર સુગંધ. હું તો તારું નામ સ્મરણ કરું એ તારા માટે મજાની વાત છે. અને એટલા ગુણગાન આખો હરિરસ સંભળાવ્યા પછી ભગવાન નારાયણે 360 દુહા પછી 61મો દુહો નારાયણે પૂરો કર્યો, સહી કરી દીધી. અને રુક્મણી ભગવતી માં છે એને થોડીક રી સડી અને એને એમ થયું કે માનો દીકરો અને બાપના ગુણગાન ગાયા અને માનો એક પણ દુહો આખા હરિરસની માલપા નહીં. અને પછી જ્યારે ઈશ્વરદાસજીને સમજાણું કે વાત સાચી છે, હું તો માનો દીકરો ગણાવું ચારણ એટલે દેવી પુત્ર ગણાય અને દેવીના ગુણગાન નહીં, પણ માં હવે હું જ્યારે આવું ને ત્યારે માના ગુણગાન ગાઈશ, માના ગુણગાનનો ગ્રંથ બનાવીશ. અને પછી જે લખ્યું એ આખું દેવ્યાણ લખ્યું જેમાં કાંઈ પણ બાકી નથી રાખ્યું. અહીંયા હરિરસની મહેલમાં એમ કીધું, કશા કરું મહલ મહલ ગીરી મેર કહાવે, હે નારાયણ હે વાસુદેવ હે કૃષ્ણ હે મુરલીધર, કશા કરું મહલ મહલ ગીરી મેર કહાવે, તારું હું શું મેલ બંધાવું, તારું મંદિર હું શું બંધાવું, અને કશા ગાવ હું ગુણ ગુણ જહાં તુમર ગાવે, અને મેલા કી ધનમાલ શ્રીજી ચરણ આગે, તારી પાસે હું શું ધન દોલત મૂકું, તું લક્ષ્મીપતિ તું છો, એવી રીતે કીધું છે. પણ માના ગુણગાન લખતી વખતે એ ચારણ મહાત્મા લખે છે, કઈ કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રજણ કો મારી સસી શેખતા સિદ્ધ સરનારી, અમ્યા ઓ ભમ સૌ અખિયા.
સન્માનમાં પાઘડી પહેરાવી, તમને પાઘડીનું ગીત યાદ આવતું હતું, પિંગળસિંહભાઈનું, જામનગર ના કવિ પિંગળસિંહભાઈ, એને પાઘડીનું ગીત લખ્યું છે. કયા મલકમાં કેવી પાઘડી હોય, કયા મલકમાં કયા પ્રદેશમાં કેવી પાઘડી પહેરે છે ને, એનું એક ગીત આખું લખ્યું છે કે મોરબીની ઈંડોણી ગોંડલની ચાંચ, જામનગરનો ઉભો પૂળો પાઘડીએ રંગ પાંચ, બારાડીની પાટલિયાળી બરડે ખૂપા વાળી, ઝાલાવાડની આંટિયાળી કાળી ટીલી વાળી, ઓખાની પણાટિયાળી ભારે રૂવા ભરેલી, ઘેરી ને ગંભીર ધેડની જોતા આંખ ઠરેલી, સોરઠની સાદી સીધી, ગીરનું ગોળ કુંડાળું, ગોહિલવાડની લંબગોળ, વાઘારી વણકરાળું, એમ કરીને આખું ગીત લખ્યું. કઈ મલકમાં કેવી પાઘડીઓ, પાઘડીઓના ગીત લખ્યા પહેરવાસ. પહેલા તો પહેરવાસ ઉપરથી માણા ઓળખાઈ જતો હતો, હવે બોર્ડ મારવા પડે. પહેલા તો માણા, હજી કચ્છી અમુક અમુક માણસોએ પોતાનો પહેરવેશ જાળવી રાખ્યો છે, એને અભિનંદન છે. એને એ બહુ સારું કહેવાય કે હજી પહેરવેશ, બાકી હવે પહેરવે ફરી ગયા છે, બોર્ડ મારવા પડે. આશાપુરા લખ્યું હોય ને એટલે આપણને ખબર પડી જાય જાડેજાની ગાડી છે, જય સરદાર લખ્યું એટલે ખબર પડી જાય પટલિયાની ગાડી છે, સૂર્ય વંદના લખ્યું હોય એટલે ખબર પડી જાય કાઠીની ગાડી છે, આઈમાં લખ્યું હોય એટલે ખબર પડી જાય ચારણની ગાડી છે, મોરલીધર લખ્યું હોય. એટલે કહેવાનો મારો અર્થ કે બોર્ડ મારવા પડે છે. પેલા પહેરવેશ ઉપરથી ઓળખી જતા હતા, હવે બોર્ડ મારવા પડે. પેલા તો હાલવાના રિવાજ હતા, કઈ રીતે હાલાય નહીં એના રિવાજ હતા. આગળ સ્ત્રી આલી જતી હોય અને પાછળ પુરુષ આવેલો જતો હોય એટલે માણસો નક્કી કરી લેતા હતા, અને પાછળ સ્ત્રી આલી જતી હોય અને આગળ પુરુષ આવેલો જતો, ક્યારેક એવું બને ભાઈ બહેન બે જુવાન હોય ને હાલ્યા જતા હોય તો માણસ પાપમાં ન પડે ને, એટલી હાલવાની રીત હતી, કોને આગળ હલાય કોને પાછળ હલાય, આવી રીત હતી, જેથી કરીને માણસ પાપમાં ન પડે. નહીતર ક્યારેક ભાઈ બહેન બે હાલ્યા જતા હોય ને માણસ નક્કી કરી લે આ તો પતિ પત્ની લાગે છે તો પાપમાં પડે, એ માટે હાલવાના રિવાજ હતા. અને આ હું નથી કેતો, લોકગીતની કડી એક સાક્ષી પૂરે છે. નાનું એવું ગામ અને તાજા તાજા લગ્ન થયેલા, અને બે માણસ વિયા આવે, આગળ પુરુષ આવ્યો આવે, પાછળ સ્ત્રી આવી આવે, અને ગામનું પાદરામ આમું દેખાતું હતું, અને બરોબર એક નાનું એવું હોંકળું આવ્યું. હવે હોંકળું એટલે આપણે એક શોખ ન પાડવો પડે, હોંકળું એટલે હું નાની એવી નદી, મોટી નદી હોય તો દાદની જેમ હિરણ હલકાળી જોબન વાળી નથી રૂપાળી નખરાળી એમ વર્ણાવી,
પણ આ તો નાનું એવું છેલું નાનું એવું હોંકણું આવ્યું જ હતું, એમાં પુરુષ નીકળી ગયો, પુરુષ નીકળી ગયો, બાઈ ઉભી રહી ગઈ. પડખે ગોવાળિયો ગાયું સારતો હતો, એને કીધું તું ફલાણા ભાઈ ની દીકરી ને? તો કે હા. કે આપણે હારે રીમા હારે મોટા થયા, હારે રીમા હારે ભીણા અને હારે મોટા થયા. બેન તું તો મારી બેન કહેવાય, મારા હાથની માલ પર હાથ આપી દે એટલે તને હામા કાંઠે કાઢી લાવું. હોકળામાં પાણી વધારશે બેન, તને તાણી જાહે. ત્યારે બેન એમ કહેતી હતી કે વીરા તું મારો માડી જાયો વીર હોય ને એમ લાગે છે. મને ખબર છે આપણે હારે ભીણા હારે મોટા થયા હારે રીમા, પણ હવે મારા લગ્ન થઈ ગયા. કે બેન લગ્ન થઈ ગયા તો? કે જે હામા કાંઠે ગયો ને એ મારો ધણી છે. કે ધણી હોય તો શું છે? જોજો લોકગીત હું કે છે, લોકગીત ભજન દુહાચંદ આપણા કેવા ભાર વાળા છે એની હું તમને વાત કરું. લોકગીત ની કડી હું કે છે કે બેન એમ કહેતી હતી કે વીરા એ ગોવા એટલી મર્યાદા દેખાડતી હતી. બોલો આજ તો કોણ કિંપા જાય છે, કઈ નથી નથી થાય. એટલે દરેક દરેક પ્રાંતની ભાષા જુદી હોય, રેણી કેણી જુદી હોય, દરેક જ્ઞાતિની રેણી કેણી ભાષા જુદી હોય, દરેક જ્ઞાતિની ખાસિયત જુદી હોય. દાખલા તરીકે ચતુરાઈ ચારણ તણી, ચારણ જેવું કોઈ ચતુર નહીં. હવે કાશીરામભાઈ કહેતા થોડીક એવી વાતો કરજો, એટલે થોડીક વાતો પછી એક મારે નાની એવી વાત લઈને બેન તારાબા એમને સાંભળવા છે. આપણે અમુક નામમાં જો આપણે બહુ ઘૂંસવાઈ જઈએ ક્યારેક ક્યારેક. જામનગર જાઉં તો કોક યાદ કરજો, બસ સ્ટેન્ડ ની બાજુમાં એક ભાઈ મળ્યા મને કે હે ભાઈ ડોશીમાન દવાખાનું એટલામાં. મેં તો બાળકનું હોય દવાખાનું પણ ડોશીમાન મને કે એમ તો મારે કાર્ડ છે ને, મેં કીધું બતાવો. તો અને કાર્ડ બતાવ્યું તો એમાં લખ્યું હતું ડોક્ટર સીમાનું દવાખાનું, પણ એ ડોશીમાં લખતા હા વાંચતો હતો. જામનગર તાવ જાઓ તો જોજો બસ સ્ટેન્ડ ની બાજુમાં જ છે ડોક્ટર સીમા, પણ આ વાંચતો હતો ડોશીમાં. ક્યારેક એવું બને એમ આપણે શું કે બેનો બધા એવું કે હાલો નળ આવ્યા, નળ તો હારો સરપંચ આવ્યો તેદુ ને આવ્યો હોય પાણી આવ્યું હોય, નળ તો કેદુ ને આવ્યા પાણી આવ્યું. આપણે શું કે આ રોડ ક્યાં જાય, રોડ ક્યાંય નથી જતો, તારે જ્યાં જવું એને જા. આપણી ભાષા એવી છે, કહેવાનો અર્થ એ છે કે આપણી ભાષા એવી છે. એટલે એક જણો તો દવાખાના વજન કે ડોક્ટર ની મા બે ક્યાં છે, ડોક્ટર ની મા બેન ક્યાં છે, ડોક્ટર ની મા બેન ક્યાં છે. બોલો કે પણ ડોક્ટર ની મા ને બેન ને તારે શું કામ છે? એમ નથી કે ડોક્ટર નું નામ નીમા હતું, ડોક્ટર ની મા બેન ક્યાં છે? ડોક્ટર જે હતા ને એ બેન નું નામ નીમા હતું. આ જઈને તરત કે ડોક્ટર ની મા બેન ક્યાં છે? બોલો કે ડોક્ટર ની મા બેન નું તારે કામ છે? એટલે ભાષા આપણી અમુક અમુક એવી છે. એટલે કહેવાનું એટલે ચતુરાઈ ચારણ તો નહીં, ચારણ જેવું કોઈ સુધું નહીં. એક ગઢવી ગયા પાડોમાં, પાડો સમજણ કે સાજ આપો ને, કે સાજ આપો તું ગઢવી શું છો? કે કઈક વાર્તા કરો સાજ આપો. ગઢવી કે લોટો ભરજો, લોટો ભરી દીધો. પછી કીધું શેની વાર્તા કરો? તો કે કઈક રામાયણ ની વાર્તા કરો. તો કીધું ભગવાન રામ વનમાં ગયા, સીતાજી ને હારે લઈ ગયા, બાઈ માણસ બહાર કઢાય
હેરાન હેરાન થઈ ગયા. રાવણ ને મારીને કરી આવ્યા રામ ચંદ્ર ભગવાન કે કેટલી રામાયણ એટલી જ હોય કે કળશા સાઈઝ માં કેટલી હોય. ચતુરાય ચારણ ત્રણી રીતે રજપૂતા રૂપ વખાણું નાગરા આસન અવધૂતા શમશેર શિવાજીની પાલો મહારાણા પ્રતાપ નો તલવાર તોગાજીની હથેળી રાયસિંહજી રાણાની બંદૂક બારવટિયાની દાતારી ખાચરની ખાનદાની ખુમાણની ધીંગાણું વાળાનું રાજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પ્રીત નાગરની મુસુદી વ્યાસની ભવાય લુહાણાની હુંસાતુસી ભાટિયાની ભલાય આયરની રખાવટ મેમણની ખેરાતી સૈયદની ચચાય કણબીની ખેતી કાશીની ઘાણી પઠાણનું વ્યાજ સંજીની ઉઘરાણી મેરનો રોટલો પૂજારીનો થાળ કોળીની મહેનત ચોક લિસ્ટ બહુ લાંબુ છે, ઘણું બધું છે. અને એક બે વખત હું અહીંયા બોલી ગયો છું એટલે વધારે નથી બોલતો, પણ મારે જે કંઈક વાતો કરવી છે એ થોડી 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 પાછું વચ્ચે આવતું રહેશે એમ વાતો રજૂ કરતો જઈ. પણ ખરેખર ગાયુના લાભાર્થે જ્યારે કાર્યક્રમ છે ત્યારે ગાયુ માટે તો કોણે હું નથી કર્યો. માથડા દિજેલાના દાખલા છે હે આ વર્ણવો પરમાર માથું આપી દીધું ગાયુ માટે થઈ અને એનું એક જીવનની માલકમાં મંત્ર બની ગયેલો કે હું મરું તો ગાયું માટે મરું, મરું તો ગાયું માટે મરું, મરું તો ગાયું માટે મરું. આવો જેવનો જીવન મંત્ર બની ગયેલો હોય એ કદાચ હિન્દુ તો ગાયું માટે થઈ અને પ્રાણ દીધેલાના અનેક દાખલા છે. પણ અકબરની કચેરીની માલકમાં એક બનેલો પ્રસંગ મેં સાંભળેલો, પ્રસંગ વાંચ્યો નથી, હું જે વાંચ્યું હોય છે ને વાંચ્યું કહીશ ને સાંભળેલું સાંભળેલું કહીશ. કે ચારણ ખોટું બોલે તો પછી બીજાનો રી જોખોય શું કરવો. અને ચારણને બે વાતનું તો બહુ ધ્યાન રાખવું પડે, એક કોઈ દી એનો દુહો ખોટો હોવો ન જોઈએ ને એક કોઈ દી એનો છંદ ખોટો ન હોવો જોઈએ. એ તાલ બતાલ ગમે એટલો થાય તેનો વાંધો નથી, એનો અમારે રી જોખો ન. પણ દુહો કે છંદ ચારણનો ખોટો હોય ને તો અમારે હૈયા કાળજાની માલ પર સારડિયું પડતી હોય ને એવું લાગે. ચારણથી દુહો ખોટો ન બોલાય અને છંદ ખોટો ન બોલાય અને ઇતિહાસ ખોટો ન બોલાય. ત્રણ વાતનું ચારણને ધ્યાન રાખવું પડે. આ ઘણા આ ત્રણ વાતનું ચારણને ધ્યાન રાખવું પડે. કારણ કે ખુદ જો કારણ કે અહીંથી સુરત લક્ઝરી જાતી હોય ને તો 52 પેસેન્જર હોઈ જાય ને એની ચિંતા ન હોય, પણ ડ્રાઈવરને જોલું ન ખવાય. અમુક જ્ઞાતિ એ ડ્રાઈવરની શીખાઈ હોય. ચારણ જો સાહિત્યમાં ભૂલ કરે તો બીજાનો તમારો ધોખો હું કરો. કારણ કે ચારણ ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય આ બે વચ્ચેનો ફેર છે. ચારણી સાહિત્ય છે ને માલિકીની ભૂમિ છે અને લોક સાહિત્ય છે ને ખરાબાની ભૂમિ છે. ખરાબામાં ગમે એ પેશકદમી કરે એનો વાંધો નથી, બાકી માલિકીમાં કોઈક લીટો કરે તો એ કેમ થાય મેળ થાય. ચારણી સાહિત્ય છે એ માલિકીની ભૂમિ છે અને ઓલે ખરાબાની છે. એટલે ચારણો છંદ સાચા બોલવું પડે, દુહો સાચો બોલવો પડે અને વાત સાચી કરવી જોઈએ. એટલે સાંભળેલી વાત હોય ને હું સાંભળેલી કહી દઉં, બાકી વાંચેલી મન કરેલું સત્ય હોય તો કેવું પડે. આ કીર્તિદાન ગાતો હતો ને, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે, આપા કાળા બળદા મોરબીની બાજુમાં હોખડા ગામ, એને લખેલું એના કુળદેવીનું ગીત. હવે એ વાંઘિયા અટક ચારણોમાં વાંઘિયા અટક આવે મઢવીને રાજગોરને કેવું પડે ને કે ચારણોમાં કઈ કઈ અટકવું આવે, માખેલ ગામને થોડું કેવું પડે. પણ વાંઘિયા અટકમાં એ મોગલ થયા એનું લખેલું એની કુળદેવીનું ગીત. આવું ગાવા વાળા સમજ્યા વિના ના હરિભાઈ એવું ગાતા હતા, મોગલ વાંઝ્યા કેરી બાર આ ફાટે ને થીગડું ક્યાં દેવું. ત્રણ મોગલ થયા અમારા ચારણોમાં, મોટા મોગલ આ ગાંઘણિયા ઘેરે દેવસુર ઘેરે. આ પણ હવે આવી રીતે અમુક ગાય જ નાખું છે એને હું એમ. એટલે સાંભળેલી વાત હું સાંભળેલી તરીકે કહું છું કે મેં એવી વાત સાંભળી છે કે અકબરને એમ થયું તો કોઈ માણસ ને ફરિયાદ લખાવી હોય અને ઠેઠ મારી સુધી ન આવી શકે તો એને એવી વ્યવસ્થા કરી કે ભર કચેરીની મેલપા એક કંઠ બાંધી અને એની દોરી છે ઠેઠ જાપે રાખી અને જાપે કોઈ દોરી ખેંચે અને અકબરનો હુકમ છૂટી જાય કે ફરિયાદીને હાજર કરો. એમાં એક વખત એવું બન્યું કે ગાયનું શિંગડું દોરીમાં ભરાઈ ગયું અને આ કંઠ વાગ્યો. એટલે અકબરે કીધું બોલાવો કોણ ફરિયાદી છે. માણસ જેને જોયું તો ગાયના શિંગડામાં દોરી ભરાઈ ગઈ. એ કે જહાપના ગાય છે કોઈ ફરિયાદી નથી, પણ એ કચેરીમાં એક ચારણ હતો દુર્સાજી આટા. એને કીધું જહાપના ગાય ફરિયાદ કરે છે કે શું છે ફરિયાદી એની.
ત્યારે એ ચારણ એમ કહેતો હતો કે ગાય એમ કહેતી હતી કે હું હિન્દુને મીઠું દૂધ આપું છું અને મુસલમાનને મીઠું દૂધ આપું છું. હું કોઈ જાતિ પાતિના ભેદભાવ નથી રાખતી કે હું હિન્દુને મીઠું દૂધ આપું અને મુસલમાનને કડવું દૂધ આપું, એવું તો કાંઈ છે નહીં કે ના. તો કે બાદશાહ, યુદ્ધની માલપા એવો નિયમ છે, કોઈ મોટાની માલપા તરણું લઈ લે અને શરણાગતિ સ્વીકારી લે એની ઉપર વાર ન થાય. તો કે હા, યુદ્ધનો નિયમ છે, કોઈ શરણાગતિ સ્વીકારી લે, મોટાની માલપા તરણું લઈ લે પછી એની ઉપર વાર ન થાય, એને મરાય નહીં. તો કે જહાં પના, આ તો તરણા ખાય ખાઈને જગતને દૂધ આપે છે અને એને જ્યારે કોક મારવા તૈયાર થાય છે ને એટલે એ ન્યા ઊભી ઊભી શિંગડેથી દોરી હલાવે છે. અને અકબરે એમ કીધું હતું કે મારા રાજની દાઉદીની સત્તા છે ને દાઉદી ગાયોની કોઈ કતલ ન કરો એવો હુકમ ફરમાવી દીધો હતો અકબર બાદશાહ એ ગાયો માટે થઈ. અને આપણે એને જેનામાં 33 કરોડ દેવતાનો વાસ આપણે સમજીએ એ ગાય માટેનો આજનો કાર્યક્રમ છે. જે આયોજકો છે, જેને સારો વિચાર આવ્યો છે એને અભિનંદન આપું છું. શૈલેષભાઈ ખરેખર અને મિત્ર મંડળ ને માખેલ ગામે જબરી મહેનત કરી અને આવી ટાઇટની માલપા એક જબરજસ્ત આયોજન કર્યું છે. અને હરિભાઈ એને તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. ગાયું માટે થઈને આખા વરહના કાર્યક્રમ ફ્રી ઓફ કરવાની જેને સેવા આપી છે એને ધન્યવાદ આપું છું. અને એવા ને એવા તારાબા એમને પણ હું ધન્યવાદ આપું છું અને કહું કે ગાયુના લાભાર્થે જ્યારે કાર્યક્રમ છે ત્યારે બેન તારાબેનને વિનંતી કરી કે આવે અને સરસ મજાની મોજ કરાવે, કારણ કે પોતે પણ ફ્રી ઓફ સેવા આપવા માટે ગાયુને માટે આખા વરહની તૈયારી રાખી છે. બહુ બેનો સારું ગાતા હોય ને એટલે ઘણા કલાકારો એમ કે એના કંઠમાં કોયલે માળો બાંધ્યો, એના કંઠમાં કોયલે માળો બાંધ્યો, તમારા ગળામાં હું ઘુવડે માળા બાંધ્યા. તો એમ કે એના કંઠમાં કોયલે બબે માળા બાંધ્યા, હવે બે માળા બાંધે બેન ક્યાંક જાય કેમ, ક્યાંક ખાય કેમ. એક જણે કીધું કે બેન ના કંઠમાં કોયલે માળો બાંધ્યો, એ બાપા ઉભા જાય કે તો કે ઈંડા ન્યા મુખ્ય ને પ્રશ્ન કરવા કરે એમ. પણ અવાજ કોયલ કોઈ દી મીઠું નથી બોલતી એવું પણ હું તમને કહી દઉં, મીઠું કોકિલ બોલે છે અને કોકિલ છે એ નર છે અને નરની ઉપમા કોઈ દી નારીને ન અપાય. પણ એક તો સૈતર વૈશાખનો ધોમ તાપ તડકો તીકો હોય, પુરુષ નારાયણ મજાને આવી ગયો હોય, તાજા જ લગ્ન થયા હોય, ઘરેથી કઈ ન ગયો હોય, તમે જ ભાત લઈને આવજો અને રીંગણાનું શાક લાવજો એવું કઈ ન ગયો હોય અને ઉથલે ઉથલે પોતાના ઘરનાની વાટ જોતો હોય છતાં ભાત ન આવ્યું હોય અને પછી કડીક બળદને છોડી નાખ્યા હોય, કુવાન કાંઠે એકા ઘેઘુર આંબો હોય, સૈતર વૈશાખની માલપા કેરીઓથી લટાજું જામી ગયો હોય અને એમાં ખેડૂનો દીકરો હાથનું વસીકું કરીને હૂતો હોય અને એમાં પડખેથી કોઈક તોફાની છોકરો નીકળે અને કેરી પાડવા માટે તેને પાણો મારે, કેરીને ન લાગે પણ આંબાની માથે બેઠેલો એકાદ મધપૂડો હોય એની માથે પડી જાય અને માખી એક બાજુ ખહી જાય અને એમાંથી ઠમ ઠમ મધના ફોરા મંડે પડવા અને એમાં હેઠે ખેડૂનો દીકરો હૂતો હોય અને એને એકાદું બગાહું આવે ને મોઢું ખુલ્લું થઈ જાય અને એમાં એકાદ મધનું ફોરું પડી જાય ને જે મીઠું લાગે ને એવો મધપૂડા જેવો મીઠો અવાજ છે, નામ છે તારાબેન. તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ એમને સાંભળીએ. ના ફોટાથી અને સાલથી મડવી શૈલેષભાઈનું સ્વાગત કરશે કલ્યાણભાઈ અને નાગજીભાઈ. ધરમસિંહભાઈ નથુભાઈ મડવીને વિનંતી કરીશ કે આડેસરના સરપંચ ભગાભાઈનું સ્વાગત કરે. ભગાભાઈ પોયા ખાંડ આયો
અટકેલા મનને બાવાજી ભૂલો રે સુધારજો, ભટકેલા મન કરજો સમજણ ના સોટાય મને તે
મોગલ છેડતા કારો ના ગમગલ ને વજે વીચમાં